સુરતથી આ ખૂબ જ મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. બેરોટોક ધમધમતી આ દવાખાનાના નામ પર દુકાનો જે જોવા મળી રહી છે. તબીબો હોમિયોપેથીના ડોક્ટર છે અને તેઓ એલોપેથીની દવાનો જથ્થો રાખે છે. બાટલા ચડાવવાની પરમિશન નથી દર્દીઓને, છતાં પણ આ તબીબો દર્દીઓને બાટલા ચડાવી રહ્યા છે. અને જ્યારે અમારા સંવાદદાતા તેઓને સવાલ કરે તો તેઓ સામેથી કહી રહ્યા છે કે અમને પરમિશન નથી, પરંતુ અમે લોકો એમરજન્સીમાં આ પ્રકારેનું કરી શકીએ છીએ અને કાઉન્સિલ દ્વારા અમને પરમિશન છે. તો શું કાઉન્સિલ આ કોઈ પણ દર્દી સાથે તેઓના જીવ પર જોખમ આવે છે તો આ કાઉન્સિલ જવાબદારી લેશે? સૌથી મોટો સવાલ આ પણ ઉભો થઈ રહ્યો છે. પાંડેસરામાં બોગસ તબીબોના રાફડા ફાટ્યા છે અને જે રીતનો આંકડો કદાચ સામે આવી રહ્યો છે, 100થી પણ વધુ આવા નકલી તબીબો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર એ શ્રમિક વિસ્તાર છે, અહીંયા મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે અને કદાચ આ શ્રમિકો ઓછું ભણેલા હોય એટલે તેઓનો ફાયદો ઉઠાવીને અહીંયા ઠેક ઠેકાણે આ પ્રકારની દુકાનો આ તબીબો ખોલીને બેઠા છે અને લોકોના આ જીવ સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે. બેરોકટોક આ પ્રકારના દવાખાનાઓ અહીંયા સુરતના પાંડેસરા વિસ્તારમાં ધમધમી રહ્યા છે. 500થી વધુ બોગસ તબીબોના ક્લિનિક સામે આવ્યા છે. જી હા, જે તમામ ક્લિનિક ઉપર અમારા સંવાદદાતા પહોંચ્યા, ઘણી જગ્યા પર તબીબો હાજર જોવા મળ્યા, તો ઘણી જગ્યાએ તબીબો કેમેરો જોતા ત્યાંથી રફુ ચક્કર થવામાં સફળ સાબિત થયા હતા. કીર્તેશ અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, આજે આખી સમગ્ર વાત સામે આવી, હવે એક વાત અહીંયા મુખ્ય એ પણ છે જે કાઉન્સિલની વાત કરી રહ્યા છે કેટલાક તબીબો, કાઉન્સિલ અમને પરમિશન આપી છે, અહીંયા કોઈના જીવ સાથે જોખમ ઉભો થાય છે તો આ કાઉન્સિલ જવાબદારી લેશે તેની? બિલકુલ, તેરી ભી ચૂક મેરી ભી ચૂક જેવો ઘાટ સુરતમાં જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા નકલી MBBS મુન્ના ભાઈઓને સુરત SOG પોલીસે પકડ્યા હતા. 16 કરતા વધુ બોગસ તબીબોને પકડ્યા, કાર્યવાહી કરી અને ગણતરીના દિવસોમાં તેમની હાથળીઓ ફરી શરૂ થઈ ગઈ છે. News 18 રિયાલિટી ચેક કરવા આ વિસ્તારમાં પહોંચ્યું ત્યારે જોવા મળ્યું હતું કે એક જ ડિગ્રીના ડોક્ટર, એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારી ભૂલ છે, મારાથી બાટલા ના ચડાવાય, ત્યારે બીજો તબીબ એમ કહે છે કે ભાઈ અમને કાઉન્સિલે મંજૂરી આપી છે, ત્રીજો વ્યક્તિ એમ કહે છે હું હોમિયોપેથિક ડોક્ટર સાથે હું એલોપેથી દવા બી આપી શકું અને ઇમરજન્સીમાં બાટલો ચડાવી શકું, તો ઇમરજન્સી કોને કહેવાય? એટલે આ બધા ઘણા બધા સવાલો છે. કારણ કે પાંડેસરા વિસ્તાર સુરતનો એક એવો છે, શ્રમજીવી વિસ્તાર છે, સૌથી મોટો વિસ્તાર છે અને આ વિસ્તારમાં 500 કરતા વધુ આ પ્રકારના મુન્નાભાઈ MBBS જોવા મળતા છે. તો તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું? 2 દિવસ પહેલા પણ આ પ્રકારે 3 વર્ષની બાળકીને જે તકલીફ થઈ હતી દવાખાને લઈ જવામાં, તો બાળકીનું મોત થતા પોલીસે એક તબીબની ધરપકડ પણ કરી હતી. એટલે કે આ પ્રકારના નકલી મુન્નાભાઈ MBBS પાંડેસરા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફૂટેલા છે. આમાં સંલગ્ન અધિકારીઓ છે તેઓની સાથે વાત કરવાની પ્રયત્ન કરી, પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આપની કોઈ વાત થઈ છે તેઓની સાથે આ મુદ્દે? બિલકુલ, મેં પહેલા જ કીધું કે શરૂઆત જ કરી હતી કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવો ઘાટ છે. અહીંયા એક અધિકારી બીજા અધિકારીને કહી શકાય ખો આપતા હોય છે. સુરત SOG પોલીસે કાર્યવાહી કરી, 2 દિવસથી અમારા દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે કે બધીની દુકાનો ખુલી છે, ત્યારે તેઓ એમ કહે છે કે ભાઈ અમે આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોર્યું છે અને આગામી દિવસમાં આ મામલે રેડ કરીશું. જો પોલીસની સત્તામાં નથી આવતું તો પોલીસે 100 જેટલા મુન્નાભાઈઓને થોડા દિવસ પહેલા પકડીને શું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો? જે અધિકારીઓના અંડરમાં છે, અધિકારીઓની ટીમ સાથે પાડવામાં આવી હતી. માત્ર તમામ જે મુન્નાભાઈઓ પકડાયા હતા અમે તેમની સાથે વાત કરી, તે લોકો એમ કહે છે કે અમને કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અમે લોકો દવા આપી શકીએ, અમે બાટલો ઇમરજન્સીમાં ચડાવી શકીએ. એટલે કે ઇમરજન્સીનો મતલબ કયા પ્રકારે પ્રેઝન્ટ કરવામાં આવે છે, કેટલીક જગ્યા તો અમારી સાથે. બિલકુલ, આભાર કીર્તેશ માહિતી બદલ. તો જે રીતની આ ઘટના સુરત શહેરથી સામે આવી છે, ત્યારે બીજી બાજુ સુરતના પૂર્ણા ગામથી નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ઔષધ નિયમન તંત્રએ 23.70 લાખનો નકલી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ફેક્ટરીમાં અન્ય કંપનીઓના નામના લેબલ લગાવી વેચાણ કરવામાં આવતું હતું. ફેક્ટરીના માલિકે હિંમત વડાલિયાને પોલીસે ઝડપી પાડ્યા છે, સાથે જ કોસ્મેટિકના જથ્થાને પણ લેબ પરીક્ષણ માટે હાલ મોકલી આપવામાં આવ્યો છે. તપાસમાં એ પણ અહીંયા ખુલ્યું છે કે આ પ્રકારના લાયસન્સ વગર, કોઈ પણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર, ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન અહીંયા કરવામાં આવતું હતું. સુરત શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને માવાના હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ભાગળ વિસ્તારમાં આવેલા માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ સેમ્પલમાં જો કોઈ ભેળસેળ દેખાશે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આવનારા દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ હાલ એક્શનમાં આવ્યો છે. ઘટના સુરતથી ફરી સામે આવી છે. માવાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અને માવાના સેમ્પલ હાલ લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
અને હવે વાત કરીશું અમદાવાદના બીમાર બ્રિજની. અમારા રિયાલિટી ટ્રેકમાં અમદાવાદના કેટલાક બિસ્માર બ્રિજની પોલ ખુલી છે. ક્યાંક ગાબડા પડ્યા છે તો ક્યાંક બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. કેટલાક બ્રિજ પરથી તો વાહન ચાલકો નીકળતા પણ હવે ડરી રહ્યા છે. ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ ખાબકતા અમદાવાદના બ્રિજને માઠી અસર પહોંચી છે. જોકે કેટલાક બ્રિજ તો ઘણા સમયથી સમારકામ માંગી રહ્યા છે. બે એજન્સીઓ મારફતે આપણે એ લોકોનું ઇન્સ્પેક્શન કરાયેલું. આમાંથી 69 બ્રિજ માઇનોર ક્ષતિ, જોઈન્ટ રિપ્લેસ કરવાના હોય કે ડિવાઈડરનું હોય કે રોડની ઉપરનું પડ હોય, એવું માઇનોર ક્ષતિમાં 69 બ્રિજનું રિપેરિંગ કામ આવ્યું છે. એમાંથી આપણે પૂર્વ બાજુના 37 બ્રિજ લીધેલા છે અને પશ્ચિમ બાજુ 32 બ્રિજ, એ બંનેનું ટેન્ડરિંગ બી થઈ ગયું છે. બ્રિજ ઉપર ચડતા પણ આ ગાડીઓ કેટલીક તો થંભી જાય છે, કારણ કે ઘણા બધા બ્રિજ છે કે જે ઘણા લાંબા સમયથી સમારકામ માંગી રહ્યા છે, તેમ છતાં તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. ચોમાસામાં વરસાદના કારણે આ બ્રિજની પોલ અહીંયા ખુલી ગઈ છે, જે આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તો આ સાથે જ અમદાવાદ શહેરમાં ભૂતિયા શિક્ષક સામે સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી છે. તેજસિંહ કપ્તાનસિંહ ભદૌરિયા નામના શિક્ષક છેલ્લા 2 વર્ષથી ગાયબ છે. શિક્ષક 27 જાન્યુઆરી 2022 શાળામાં ગેરહાજર છે. આ શિક્ષકને હાજર થવા 3 વાર નોટિસ આપવામાં આવી છે, પરંતુ કોઈ જવાબ ન મળતા બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્કૂલ બોર્ડ દ્વારા તેઓનું રાજીનામું ગણવામાં આવ્યું છે. આ શિક્ષક વિભાગ દ્વારા ફિરડોસ સ્કૂલમાં 1990 થી તે ફરજ બજાવે છે તેવું પણ સામે આવ્યું છે. અમદાવાદ શહેરથી વધુ એક આ એક મહત્વની વિગતો આવી રહી છે. 2 વર્ષથી એક શિક્ષક એ શાળામાં હાજર થયા નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી, એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી ઉપભોક્તા. આરોગ્ય તંત્ર એક્શનમાં વિવિધ જગ્યા પર ફોગિંગ અને દવા છટકાવની કામગીરી શરૂ. મચ્છરજન્ય રોગચાળાથી લોકોને બચાવવા કવાયત શરૂ. દ્વારકામાં પાણીજન્ય રોગચાળો વકરીઓ જામ. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. કેશબારી પર દર્દીઓની લાંબી લાઇનો લાગી. તાવ, ઝાડા, ઉલટી, મલેરિયા, પેટના દુખાવા સહિતના દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો. વાયરલ બીમારીના કારણે દરરોજ 1000 ઓપીડી નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં. સ્માર્ટ સિટી અમદાવાદના અનેક બ્રિજ બિસ્માર હાલતમાં. શહેરના 32 જેટલા બ્રિજનું મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. આગામી સમયમાં તમામ બ્રિજના સમારકામની કામગીરી થશે શરૂ. રાજકોટ લોકમેળા માટે આજે છેલ્લી હરાજી પૂર્ણ. 31 રાઇડ્સની 1,27,00,000માં થઈ હરાજી. મેળામાં લોકો માણી શકશે રાઇડ્સની મજા. સુરત શહેર કોંગ્રેસે શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ સાથે કર્યું વિરોધ પ્રદર્શન. ગુજરાત બહારના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની માંગ. સરકારે શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવ્યા હોવાનો આક્ષેપ. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.74 પર પહોંચી ગઈ છે. હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 2.83 મીટર દૂર છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના તીર દરવાજા ખોલાતા હજુ 2,28,059 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ એની મહત્તમ સપાટીને પહોંચવામાં 2 મીટર બાકી હોવાને લઈને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 23 દરવાજામાંથી 9 ગેટ ખુલી 1.35 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. 9 દરવાજા 2.1 મીટર ખોલાયા છે, જ્યારે RBPHમાંથી 43,720 ક્યુસેક, જ્યારે CHPHમાંથી 18,256 છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ 1,98,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
છેલ્લા બે દિવસમાં પાણીની સપાટીમાં 2.35 મીટરનો વધારો થયો છે, જેને લઈને નર્મદા નદીમાં પાણીના વહેણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદભુત દ્રશ્યો સર્જાયા. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 90% પાણી ભરાતા નર્મદા ડેમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદભુત નજારો જોવા મળ્યો. સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ ભરપૂર પાણીને કારણે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. નવસારી, સુરત, ઓલપાડ, બારડોલી સહિતના પંથકોમાં વરસાદે રમઝટ બોલાવી. નવસારી અને ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. નવસારી શહેરમાં આવેલો ડેપો, તિઘરા રોડ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. નવસારી શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતા રોડ પર પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો તો ખેડૂતો પણ ખુશ થયા. આ બાજુ નવસારીની શાક માર્કેટ પાણીની માર્કેટ બની ગઈ. માત્ર 1.5 કલાક આવેલા વરસાદે નવસારી પાણી પાણી કરી દીધું. ભારે વરસાદથી પાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમા પાણીથી પસાર થવા મજબૂર થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો ગોઠણડૂબ પાણીની વચ્ચે ઉભા રહીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી વરસાદે જમાવટ કરી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતા રોડ પાણી પાણી થઈ ગયા છે. સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર પડતા પડતા ધોધમાર બનીને તૂટી પડ્યો. ભારે પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી કામરેજ, પલસાણા, બારડોલી તાલુકાના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. પલસાણાના ચલથાણ, કડોદરા સહિતના આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડકમય બન્યું. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વાસણા બેરેજ ડેમના 3 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. વાસણા બેરેજમાંથી 4455 ક્યુસેક પાણી છોડાયું. પાણીની આવક થતા અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું. વાસણા બેરેજના 26, 27, 28 નંબરના 3 ગેટ ખોલાયા. 3 ગેટ ખોલી અત્યાર સુધીમાં 4455 ક્યુસેક પાણી છોડાયું. હાલમાં વાસણા બેરેજની સપાટી 132.75 ફૂટ છે. પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે આવેલ ગામો સાવધાન રહેવા અપીલ છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતા